हेलो नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एज्युकेशन में आपनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप धोरण 10 विषय संस्कृत जेमनु गाला असाइनमेंट 2023 पेपर नंबर जे 3 है एनो विभाग ए अने बी नु संपूर्ण अने सचोट सॉल्यूशन जोईशुं। एटले वीडियो ने अंत तक सुधी मित्रों निहाळो, तेमज चेनल में नवा हो तो चेनल ने सब्सक्राइब करवी जेथी तमने अवनवी धोरण 10 नी माहिती नोटिफिकेशन द्वारा मिली शके। तो विभाग ए छे अधोदतस्य गद्यखंडस्य गुर्जर भाषाएं अनुवाद कृत, एटले के नीचे आपेला गद्यखंडनो गुजराती भाषा में अनुवाद करवानो छे, जे 4 गुणमां छे। तो मित्रों, तमे आ संस्कृत श्लोक छे ए तमे वाँची लेजो, अने एमनू अहीं अनुवाद छे कि हे ब्राह्मण, आ खरेखर सज्जनों द्वारा आचरवामां आवेलो मार्ग नथी, जेना पर तमे चाल्या छो એ પાછળથી હણી નાખે છે। ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ ચંચળ આંખો વાળાઓની દ્રષ્ટિને મલિન કરી નાખે છે, અથવા આંખ કેટલું દૂર જુએ છે। શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા ખોટા કે સાચા વિષયોને જુએ છે, અને આ પ્રકૃતિનો વિરોધ કરનારી પાણી અને આગની જેમ ધર્મ અને ક્રોધની એક સાથે રહેલી વૃત્તિ જેવી હોય છે। પ્રકાશને છોડીને તમે કેમ અંધકારમાં ડૂબી રહ્યા છો? ખરેખર ક્ષમા બધી તપસ્યાઓનું મૂળ છે। એના અથવામાં છે મિત્રો, એકદા સિદ્ધરાજ વિચાર પ્રથમ આરુદ્ધ, તો શું કહે છે? એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો, તેણે વિચાર્યું, માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું, તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે, પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજની જેવી ખ્યાતિ છે તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી। આથી એવું કંઈક કરવું જોઈએ જેથી મારી ખ્યાતિ પણ તેવી થાય જેવી રાજા ભોજની છે। મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર, અમને આ સંસ્કૃતનું સોલ્યુશન ક્યાંયથી મળતું નથી, તો આ સંસ્કૃતના ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમારે જોતું હોય તો એપ્લિકેશનમાંથી મળશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, તો ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, અથવા ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન એવું લખશો એટલે એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ થશે। બરાબર, એપ્લિકેશન અહીંયા ઇન્સ્ટોલ છે તો ઇન્સ્ટોલ કરશો, પછી અહીંયા સ્ટાન્ડર્ડ 10 લખેલું છે ત્યાં જશો તો ધોરણ 10નું વિજ્ઞાનનું વાંચવા માટેનું મટીરિયલ જે તમને ખૂબ જ ફાયદારૂપ થશે, કંટાળાજનક જે વાંચો છો એનાથી તમને એના કરતાં સરસ મજાનું રંગીન ચિત્રવાળું છે એટલે કંટાળો સિજી નહીં આવે, એસએસનું છે, વિજ્ઞાનની રિવિઝન બેચ પણ છે। બરાબર, સમીકરણ જે કંઈ તકલીફ હોય તેમાં કલ્પેશ દ્વારા સરસ મજાનું સમજાવ્યું છે। એવી રીતે ધોરણ 12નું પણ કોમર્સ અને આર્ટ્સનું બધા જ વિષયનું ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન છે। ધોરણ 9 અને 11માં 25થી પણ વધુ પ્રશ્નપત્ર સંપૂર્ણ સોલ્યુશનોવાળા છે મિત્રો। 65,000થી પણ વધુ વિદ્યાર્થી મિત્રોએ આનો લાભ લીધો છે, એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધી મિત્રોને જાણ કરી શકો અને ગાલા અસાઇનમેન્ટના પેપરોના સંપૂર્ણ સોલ્યુશનો તમે ત્યાંથી મેળવી શકશો। ત્યાર પછી નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો। અન્યમ જલાશયમ ગંતુ કહ મત્સ્ય નિશ્ચયમ કરોતિ, તો અન્યમ જલાશયમ ગંતુ અનાગત વિધાતા મત્સ્ય નિશ્ચયમ કરોતી। ત્રીજું, લોષ્ટઃ કસ્યમ વિકારઃ વર્તતે, તો લોષ્ટઃ પૃથિવ્યાઃ વિકારઃ વર્તતે। એના અથવામાં છે, કહ વિગત દ્રષ્ટિઃ જાતઃ, તો અપરિચિતસ્ય જનસ્ય પુત્રઃ વિગત દ્રષ્ટિઃ અંધઃ જાતઃ। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો। આ સિવાય મિત્રો, તમને કોઈ પણ વિષય, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી, એસએસ કોઈ પણ વિષયમાં ડાઉટ છે તો ચેનલના પ્લેલિસ્ટમાં કે શાળા મિત્ર નામની ગુજરાતી એપ્લિકેશનમાં તમે જઈને જોઈ શકશો, જેમાં તમે શિક્ષકને લાઈવ જોઈ શકશો। એવું નહીં કે ધોરણ 10, ધોરણ 3થી 12 સુધીના મોટાભાગના વિષયના વિડીયો ત્યાંથી તમને મળી જશે, એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધી મિત્રોને જાણ કરી શકશો। ક્લિયર? ચોથું, કન્યાએ શક્તિકુમારની ભોજન રૂચિ કેવી રીતે વધારી, તો શક્તિકુમાર જમતો હતો ત્યારે કન્યાએ વચ્ચે વચ્ચે વિવિધ ખાદ્ય વાનગીઓ વરે પદાર્થોનું સુરુચિપૂર્ણ વર્ણન કરીને શક્તિકુમારની ભોજન રુચિ વધારી। પાંચમું, વિતદાસે આ વાસણો મારા નથી
એમ કહેતા કૂટનાથે સૌ ઉત્તર આપ્યો તો વિતદાસે પોતાના વાસણોમાં રહેલા બીજા કેટલાક નાના નાના નવા વાસણો જોઈને કહ્યું કે આ વાસણો મારા નથી. એ સાંભળીને ફૂટનાથે કહ્યું કે મિત્ર, જે વાસણો તમે મને આપેલા તેઓનો રાત્રે મારા ઘરમાં જન્મ થયો. આ નાના નવા વાસણો તમારા વાસણોના સંતાનો છે. ત્યાર પછી નીચે આપેલ વિષય પર ટૂંક નોંધ લખો. આવર્તપાત નામનું વિઘ્ન. તો આવર્તપાત એટલે પાણીના વમળમાં ફસાઈ જવું. કાષ્ઠખંડને સમુદ્ર સુધી પહોંચવામાં આવતા ચાર વિઘ્નોમાં એક આ મોટું વિઘ્ન છે. કાષ્ઠખંડ વમળમાં ફસાઈ જાય તો નષ્ટ થઈ જાય અને સમુદ્ર સુધી પહોંચી શકે નહીં. કાષ્ઠખંડ જેવા મનુષ્ય જો સુખરૂપી સંસાર સાગરમાં પહોંચવા ઈચ્છતા હોય તો તેમણે પણ આવર્તપાતનો સામનો કરવાનો હોય છે. એટલે કે તેમણે પણ વ્યસનો રૂપી વમળમાં પડતા બચવાનું હોય છે. એના અથવામાં છે આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચેનો તફાવત. આધુનિક યુદ્ધમાં રાસાયણિક અસ્ત્ર શસ્ત્રોથી બધી ચીજ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી બની જાય છે. એવા યુદ્ધો માનવ જાત માટે હાનિકારક છે. જ્યારે મહાભારતકાલીન યુદ્ધમાં પ્રકૃતિના બધા મૂળ તત્વો પૃથ્વી, જળ, ભૂમિ, વાયુ શુદ્ધ રહેતા હતા તે વખતના યુદ્ધ જરા પણ હાનિકારક ન હતા. ત્યારબાદ નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં તમારે લખવાના છે. તો મિત્રો, તમે ગદ્યખંડ વાંચી લેજો. ખાસ ઘણા બધા મિત્રોનું કેવું એવું હોય છે કે સર પીડીએફનો ચાર્જ લેવામાં આવે છે, પણ મિત્રો એકદમ માઇનોર ચાર્જ હોય છે. કારણ કે બધા જ વિષયના બધા જ પેપરો સોલ્યુશન શિક્ષકો પાસે કરાવવાના, ટાઈપ કરાવવાના, એપ્લિકેશનનું ભાડું ચૂકવવાનું, આ બધાને ધ્યાનમાં રાખીને આપણે નોમિનલ ચાર્જ રાખ્યો છે. જો તમને ત્યાં ચાર્જ લાગતો હોય, ચાર્જ ન પોસાતો હોય તો પ્લે લિસ્ટમાં જઈને તમે વિડીયો બધા એકદમ ફ્રીમાં જોઈ શકો છો. કારણ કે ઘણા વિદ્યાર્થીની માંગ એવી હોય છે કે સર અમને પીડીએફ આપો, એટલે આપણે પીડીએફ આપતા હોય છે. ઘણા કહે છે તમે કમાવા હેતુ છે. ના મિત્રો, એવો કોઈ હેતુ અમારો છે નહીં. બાકી આટલામાં પોસાય નહીં. આ તો તમને એજ્યુકેશન મળી શકે એકદમ નજીવા ખર્ચે, એટલા માટે બરાબર. બાકી આનાથી પણ ઝાઝા પૈસા તો તમે એમનું વાપરતા હોય છો ઘણા બધા. બધાને નથી લાગુ પડતું, પણ ઘણા બધાને. તો પુરા એકસ્મિન જલાશે કે વસંતિસ્મ. તો પુરા એકસ્મિન જલાશય અનાગત વિધાતા પ્રત્યુત્પનંતમતિ યુદ્ધ વિષય ચેતી નામ ત્રય મત્સ્યા વસંતિસ્મ. એકદા જલાશે કે આગતા. તો એકદા જલાશે ધીવરા આગતા. ધીવરે કિમ દ્રષ્ટમ ધીવરે એકમ જલાશયમ દ્રષ્ટમ હૃદય કિદશ્યમ આસિત હૃદય બહુ મત્સ્યો આસિત. વિભાગ બી. નીચે આપેલા પદ્યખંડનો ગુજરાતી ભાષામાં તમારે અનુવાદ કરવાનો છે. તો પદ્યખંડ વાંચી લેજો, એનો અનુવાદ જોઈએ. તું શરીર પર તેલનું માલિશ કર, પછી સ્નાન કર, પાણી વડે જ વિધિપૂર્વક પોતાનું વસ્ત્ર બરાબર ધો, તેમજ પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠેલો તું સંધ્યોપાસના કર, તું હંમેશા માતા પિતાને વંદન કર અને સવારનો નાસ્તો ખા. એના અથવામાં છે મિત્રો, પદ્યખંડ વાંચી લેજો. વખત વીતતા કેળવણી નાશ પામે છે, ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે, જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે, પરંતુ હોમેલું અને આપેલું એમનું એમ રહે છે. ત્યારબાદ નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. ક શોભરહિત ભવતું. તો અયમ દેશ ભારત શોભરહિત ભવતું. અથવા શ્રીમાન જટાયુ કિદશ્યમ ગિરામ વ્યાજહાર. તો શ્રીમાન જટાયુ શુભામ ગિરામ વ્યાજહાર. કિમ ઉપાદેયમ અસ્તિ. તો ગુરુવચનમ ઉપાદેયમ અસ્તિ. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે. તો ઋષિ સૂર્ય પાસે યાચના કરે છે કે હે દેવ, સર્વ દુષ્કર્મો દુર્ગુણો દૂર કરો અને અમારે માટે જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો. ભક્ત શું શું જાણતો નથી, ભક્ત દાન કરવાનું જાણતો નથી, તે ધ્યાન યોગ તંત્ર સ્ત્રોત અને મંત્ર જાણતો નથી, તે પૂજાની પદ્ધતિને તથા ન્યાસ યોગને જાણતો નથી, વળી તે પુણ્ય તીર્થ મોક્ષ કે બ્રહ્મમાં લીન થવાની વિધિ જાણતો નથી, તે ભક્તિ અને વ્રત પણ જાણતો નથી.
क्रोधान्वित रावणे શું કર્યું? તો તાંબા જેવી લાલ આંખવાળો અને તપેલા સોના જેવા કુંડળવાળો ક્રોધાન્વિત રાવણ પક્ષીરાજ જટાયુ તરફ દોડ્યો. શ્લોક પૂર્તિ મિત્રો કરો. આપત્સ્યુ રામઃ, તો આપત્સ્યુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ્ચ નયેષુ કૃષ્ણઃ. ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંતતા કાર્યેષુ ભવાન જયનઃ. બીજો શ્લોક પૂર્તિ. જાતસ્ય હિ જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવમ જન્મ મૃત્યુસ્ય ચ તસ્માદ પરિહાર્યતંથે ન ત્વમ શોચિતુ મહર્ષિ. તો આ રીતે મિત્રો સંપૂર્ણ વિભાગ એબીનું સોલ્યુશન જોયું. આ સિવાય મિત્રો વોટ્સએપ ટેલિગ્રામ ફેસબુક ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એમાંથી તમારે જોઈન્ટ થઈ જવું અથવા નંબર ઉપર તમે વોટ્સએપ મેસેજ કરી શકો તો તમને એપ્લિકેશનની લિંક મળી જશે. તો તમારા ભાઈ બહેન સગા સંબંધી મિત્રોને જાણ કરવી અને આગળના વિડીયોમાં આપણે વિભાગ સી તરફ જઈશું. તો અહીંયા સુધી મિત્રો રાખીએ, તમામને ઓલ ધ બેસ્ટ, પરીક્ષા માટે શુભકામના. અસ્તુ, જય હિન્દ, જય ભારત.